એસ વાય પેપર નંબર છ સેમેસ્ટર ત્રણ ટોપિક નંબર બે ઈસી પ્રોગ્રામમાં નીચેની સંસ્થાઓનો ફાળો લેક્ચર નંબર ત્રણ ટોપિક બીજું ઈસીસી પ્રોગ્રામમાં જુદી જુદી સંસ્થાઓનું યોગદાન અથવા ફાળો ઇન્ટ્રોડક્શન આપવું હોય તો આપણે એમ કહી શકાય કે ઓગણીસો ને છ્યાસી માં શિક્ષણની રાષ્ટ્રીય નીતિમાં બાળ સંભાળ અને શિક્ષણ એટલે ઈસીસીઈનો પણ સમાવેશ કરવામાં આવેલ અને તેમાં બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલ આ હેતુની સિદ્ધિ અર્થે ઈસીસી સંકલિત વિવિધ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા એમાં આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ યોજના અથવા સેવા અથવા સર્વિસ સંકલિત બાળ વિકાસ સેવાઓનું આયોજન કરવા ભારત સરકાર શ્રીના માનન્ય આયોજન મંત્રીએ ઓગણીસો ને બોતેરમાં સૂચન કર્યું તેથી મંત્રાલયના મંત્રી કક્ષાના આઠ અભ્યાસ જૂથોની રચના કરવામાં આવી અને તેઓના અહેવાલના આધારે સંકલિત બાળ સંભાળ અંગેની એક દરખાસ્ત રજૂ કરવામાં આવી આ દરખાસ્ત પ્રમાણે શાળા પૂર્વીય બાળકોને પૂરક પોષણ રોગપ્રતિકારક રસીઓ સંદર્ભ નિષ્ણાત સેવાઓ સાથેની આરોગ્ય સંભાળ માતાઓને પોષણ અને આરોગ્ય શિક્ષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ મનોરંજન કુટુંબ કલ્યાણ પીવાના ચોખ્ખા અને આરોગ્યપ્રદ પાણીની સેવાઓ સાંકળી લેવામાં આવી પાંચમી પંચવર્ષીય યોજના તૈયાર કરવા માટેના નિર્ણાયક સલાહકાર જૂથે પણ બાળકો માટેની પ્રાથમિક સેવાઓના સંકલન માટે પણ ભલામણ કરી હતી સમાજ કલ્યાણ વિભાગના આયોજનમાં પ્રાથમિક બાળ વિકાસ સેવાઓમાં સંકલિત બાળ વિકાસ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો આ કાર્યક્રમ ઓગણીસો પંચોતેર છોતેરમાં પ્રયોગાત્મક ધોરણે અમલમાં મૂક્યો ત્યાર પછી તે ક્રમશઃ ફેલાતો ગયો આજના સમયે આ કાર્યક્રમ આપણા દેશનો સૌથી મોટો બાળ વિકાસ કાર્યક્રમ છે આ કાર્યક્રમના હેતુઓ અથવા તો આઈસીડીએસના ધ્યેયો ઉદ્દેશ્યો શું છે આ કાર્યક્રમનો ઉદ્દેશ બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી એવી બધી સેવાઓ ઉપલબ્ધ કરવાનો છે જે એકબીજાને પૂરક બની રહે તેવી હોય ખાસ એવા બાળકો કે જે ગરીબ સ્તરના હોય તેવા બાળકને ધ્યાનમાં રાખી ઉદ્દેશો નક્કી કર્યા છે તે પ્રમાણે એ ઉદ્દેશોની પરિપૂર્તિ કરવા માટે પ્રયત્નો પણ થઈ રહ્યા છે પહેલો ઉદ્દેશ જીરોથી છ વર્ષના બાળકોનું પોષણ અને આરોગ્યનું સ્તર સુધારવું આપણને ખબર જ છે કે આ બાળકોનું પોષણ સ્તર ખૂબ નિમ્ન છે પૂરતું પોષણ મળતું નથી અપૂરતું પોષણ છે શપ્ત જૂથોનો અભાવ છે સમતોલ આહાર મળતો નથી એટલે આવા બાળકો કુપોષણથી પીડાતા હોય છે હેરાન થતા હોય છે તો આવા બાળકોના પોષણના સ્તરને સુધારવું હોય તો શું કરવું જોઈએ કેવો ખોરાક આપવો જોઈએ તે માટેની માહિતી પણ આપવામાં આવે છે સાથે સાથે આરોગ્યનું સ્તર પણ સુધરવું જોઈએ આરોગ્ય ક્યારે સુધરશે એને સારો ખોરાક મળશે આરામ મળશે ઊંઘ મળશે ત્યારે આજે બાળકોને સારું પોષણ નહીં મળે તો એનું આરોગ્ય સુધરવાનું નથી દિવસે દિવસે બગડતું જાય છે અને બાળમૃત્યુના પ્રમાણ પણ વધતા જશે પણ જો આપણે કેવું હોય તો કહી શકાય કે ખાસ કરીને એવો આહાર બાળકને આપવો જોઈએ કે જેમાંથી દરેક પ્રકારના પોષણ મૂલ્યો મળી રહે અને એ બાળકો પોષણ મૂલ્યોથી વંચિત ન રહે તે માટેની યોજનાઓ અથવા તો આયોજનો કરવા જોઈએ આરોગ્યનું સ્તર સુધારવું હોય તો ચોખ્ખા પાણીની વ્યવસ્થા પણ કરવી જોઈએ સાથે સાથે રસીકરણ પણ અપનાવવું જોઈએ તો થઈ શકે આ ઉપરાંત આરોગ્યનું સ્તર એ ખોરાક દ્વારા પણ જળવાઈ રહી છે કેટલો ખોરાક ખાધો એ મહત્વનો નથી કેવો ખોરાક લીધો છે કેવી રીતે લીધો છે કઈ રીતે બનાવેલો છે કારણ કે રસોઈની તો ઘણી બધી પદ્ધતિઓ છે એમાં બાફેલું હોય શેકેલું હોય ભૂંજેલું હોય આવો જે આહાર હોય એ બાળકને વધુમાં વધુ ઓચ એને પરવડી શકે અથવા તો એને પચી શકે છે પચી શકે તેવા આહારનું આયોજન કરવું જોઈએ આવી રીતે જે પોષણ મૂલ્યો જળવાઈ રહે તેવા પ્રકારના આહારો બાળકના શરીરની અંદર મળવા જોઈએ તો જ એનું આરોગ્યનું સ્તર સુધરશે નહીતર આરોગ્યનું સ્તર સુધરશે નહીં અને દિવસે દિવસે આરોગ્ય બગડતું જશે બીજી વાત છે બાળકના શારીરિક માનસિક અને સામાજિક વિકાસનો પાયો નાખવો જ્યાં સુધી શરીર સ્વસ્થ નહીં હોય ત્યાં સુધી અનેક પ્રકારના કે કોઈ પ્રકારના વિકાસો થઈ શકશે નહીં શરીર ક્યારે સારું હોય એને સારું જમી લીધું હોય સરસ મજાનું પોષણ મળ્યું હોય કોઈ રોગથી પીડાતું ન હોય ત્યારે આ બાળકનું શરીર સુદૃઢ હોય સારી રીતે એ પોતે કાર્ય કરી શકતું હોય થાક ન લાગતો હોય તો આ શરીર એનું સુદૃઢ કહી શકાય છે બીજી વાત એવી છે કે મન ક્યારે સ્વસ્થ બને કે જ્યારે એના શરીરની અંદર સ્વસ્થતા હોય ત્યારે એનું માનસિક જે સ્તર છે એનું મન છે એ મન પણ સ્વસ્થ હશે જ્યાં સુધી શરીર સ્વસ્થ ન હોય શરીરમાં કંઈક ખામી રહેલી હશે એમાં કંઈક દુખાવો થતો હશે અથવા તો માંદગી હશે તો આવા બાળકોનો માનસિક વિકાસ પણ આપણે કરી શકવાના નથી ઓછો થઈ શકશે કારણ કે એ કાર્ય પણ નહીં કરી શકે એનામાં અશક્તિનું પ્રમાણ વધારે હશે તો આ બધું જ જોવા માટે થય આ બધું જ જાણવા માટે થઈ અને બાળકના શરીરને સ્વસ્થ રાખવું જોઈએ શરીર સ્વસ્થ ત્યારે જ રહે કે સારો ખોરાક ખાય ઊંઘ આરામ અને કસરત તો જ એનું મન છે એ મન સ્વસ્થ રહેશે શરીર અને મન એકમેકના પૂરક છે જ્યાં સુધી એનું મન સ્વસ્થ નહીં હોય ત્યાં સુધી કોઈ પણ કાર્યને એ વેગવાન કે પ્રગતિવાન બનાવી શકશે નહીં આ ઉપરાંત એ પણ જરૂરી છે કે બાળકનો સામાજિક વિકાસ થાય હવે બાળકને તો સમાજમાં રહેવું છે સમાજ તરીકે પ્રથમ એનું ચરણ એનું કુટુંબ છે કુટુંબમાં બાળક રહેતું હોય છે આવા બાળકોનો સામાજિક વિકાસ કેવી રીતે થાય છે બાળક જ્યારે ત્રણ માસનું થાય ને ત્યારે એ પ્રથમ હાસ્ય એની માતા સામે આપે છે ત્યારે આ લક્ષણ એ બતાવે છે કે બાળકમાં સામાજિક વિકાસનો પાયો નંખાઈ ગયો છે બાળક પેલાની માતાને ઓળખશે ધીમે ધીમે અન્ય સભ્યોને ઓળખતા થશે આને પરિણામે બાળક સામાજિક બને છે એટલે માનસિક વિકાસની સાથે સાથે એનો સામાજિક પણ વિકાસ થાય છે કે કોની સાથે કેમ રહેવું કઈ રીતે કાર્ય કરવું પણ ક્યારે થશે કે જ્યારે આવી કોઈ સંસ્થાઓમાં જશે ત્યારે જ્યારે બીજાની સાથે જોડાશે ત્યારે આજે એકલા રહેતા બાળક હોય તો એ બાળકોમાં ક્યારેક કદાચ આ સોશિયલ જે સમાયોજન હોય એનો અભાવ પણ હોઈ શકે અથવા ઓછું પણ હોઈ શકે પણ જ્યાં સુધી એને સામાજિક વિકાસ નહીં થાય કેવી રીતે બોલવું ક્યાં કેટલું બોલવું કઈ રીતે કોઈની સાથે વાતચીત કરવી આ બધું તો એને કુટુંબમાંથી શીખવા મળે છે કુટુંબમાંથી શીખ્યા પછી એ એના જે સંસ્થા છે એ સંસ્થામાં જાય છે મિત્રો જોડે જોડાય છે અને કાર્ય કરતું હોય છે એટલે જ્યાં સુધી શરીર સ્વસ્થ હોય મન સ્વસ્થ થાય તો જ એનો સમાજ તો જ એના સામાજિક જે છે એ કાર્યો પણ સ્વસ્થ થશે અને લોકો સાથે હળી મળી અને શાંતિથી રહી શકશે ત્રીજી વાત છે બાળ મૃત્યુ બાળ માંદગી કુપોષણ તેમજ અધ વચ્ચેથી શાળા છોડી જનાર બાળકોનું પ્રમાણ ઘટાડવું આજે બાળ મૃત્યુનું પ્રમાણ ઘટાડવું છે કારણ કે બાળકો અપપોષણથી કુપોષણથી વધુ પીડાતા હોય છે અને મૃત્યુ જે છે એ મૃત્યુ વધુ થતા હોય છે આ મૃત્યુદરને ઘટાડવો હોય તો બાળકના પોષણના સ્તરને સુધારવું જ જોઈએ એને આગળ લાવવું જોઈએ અને પોષણ સ્તર ક્યારે સુધરે એને સારો ખોરાક મળે તો આજે એમની પાસે ખોરાક લેવા માટેના જમવા માટેના આજે એમની પાસે પૈસા નથી આવક ઓછી છે એટલે દરેક બાળકને પૂરતું પોષણ મળતું નથી આપણે ઘણીવાર કહેતા હોય છે કે ભાઈ ફ્રૂટ ખાવું જોઈએ લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ પીળા શાકભાજી છે કે ફ્રૂટ છે એ ખાવા જોઈએ પણ જો આપણે એમની પાસે રોટલી શાકના પૈસા નહીં હોય તો આ કાર્ય નહીં કરી શકે એટલે આ બાળકને આવા કાર્ય કરાવવા માટે થઈ સારું પોષણ મેળવવા માટે થઈ અને એને આ આઈસીડીએસ છે એ કાર્યરત છે કે જે બાળકના આવા બાળકોનો વિકાસ પૂરતો કરી શકે છે એની સાથે સાથે માંદગીનું પ્રમાણ પણ ઘટાડું છે માંદગીનું પ્રમાણ ક્યારે ઘટે કે જ્યારે સારો ખોરાક લેશે ઊંઘ છે આરામ છે કસરત છે કેવા પ્રકારની માંદગી છે આંખની તકલીફ હોય છે કેટલાક બાળકોને કેટલાક બાળકોને બીજા કોઈ અવયવોની તકલીફ હોય શારીરિક પીડા થતી હોય ઓછું સાંભળતા હોય આંખેથી ઓછું દેખાતું હોય આવી ઘણી બધી તકલીફો હોય શારીરિક એ હોય ને માનસિક હોય તો આ બધી જ તકલીફોને દૂર કરવી હોય તો એના માટે થઈને સારું પોષણ છે સારું વાતાવરણ છે સારી રીતે બાળક સાથે સંબંધો કેન્દ્રિત કરવા જોઈએ તો આ કાર્ય થઈ શકે નહીં એ કાર્ય કરી શકવા માટે આપણે કેપેબલતા ધરાવતા નથી એની સાથે સાથે આપણે કુપોષણની સાથે સાથે આપણે એ પણ જોવું છે કે અધવચ્ચેથી બાળકો જે શાળા છોડી દે છે એ શાળા છોડી જનાર બાળકોનું પ્રમાણ પ્રમાણ ઘટાડવું જોઈએ શું કામ શાળા છોડી દે છે કે બાળકોને મજૂરી કરવા જવું પડે છે અથવા તો ઘરમાં કોઈ કમાનાર ન હોય માતા પિતા એકલા હોય તો આવા બાળકોને કે છે કામ ધંધે મોકલી દે છે તો આ અધવચ્ચેથી બાળક શાળા ન છોડી દે તે માટેના પ્રયત્નો આજે સરકાર પણ કરી રહી છે આજે આપણે અથવા તો માતા પિતાએ પણ કરવા જોઈએ કે પોતાના બાળકને પૂરતું શિક્ષણ આપવું જોઈએ જે હક છે એ હક એને પ્રાપ્ત કરાવવો જોઈએ જો એ હક બાળકને નહીં મળે તો એ હકથી બાળક કે છે વંચિત રહી શકશે પછી બાળ વિકાસને વેગ આપવા માટે વિવિધ વિભાગો સાથે નીતિ અને અમલ અને તે અંગે અસરકારક સંકલન કરવું જોઈએ કોઈ પણ વિભાગો વગર આપણે કાર્ય કરી શકવાના નથી બાળ વિકાસને જો વેગ આપવો હોય તો જુદા જુદા પ્રકારના વિભાગો સાથે એમાં કુટુંબ છે શાળા છે મિત્રજૂથ જૂથ છે એવી જ રીતે સામાજિક સંસ્થાઓ છે બાળ કલ્યાણ કેન્દ્ર ચલાવનારી સંસ્થાઓ છે ઘોડિયાઘર ઘર છે આઈસીડીએસ છે દિવસીય સંભાળના કેન્દ્રો છે આવી જુદી જુદી સંસ્થાઓ કામ કરે છે હોબી સેન્ટરો છે કે જેમાં બાળક જવાથી આવા પ્રકારના જે વિકાસો છે એ વિકાસો વધારે સરળતાથી અને સારી રીતે કરી શકાશે ખાસ કરીને આપણે એ પણ જોવું જોઈએ કે બાળ વિકાસને જો વેગ આપવો હોય તો એના માટે માતા પિતા છે એ પ્રથમ માધ્યમ છે એ માધ્યમ દ્વારા જેનો વિકાસ થઈ શકે છે ત્યાર પછી શિક્ષક આવશે અને એના પછી આપણે જોઈએ છીએ તો મિત્રવર્તુળ છે મિત્ર જૂથ છે એ આવી શકે છે સમાજની અંદર આવા અનેક પ્રકારના લોકો જે હોય છે અનેક પ્રકારની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ સાથે જોડાય અને કહે છે આપણે કાર્ય કરવું જોઈએ અને એના માટેના નીતિ નિયમોનું ઘડતર કરવું જોઈએ અને એ ઘડતર કર્યા પછી એ પ્રમાણે આપણે એનું આયોજન કરવું જોઈએ એ પ્રમાણે આપણે કાર્ય કરવું જોઈએ કે જેના કારણે આપણે જે હેતુ નક્કી કરેલો છે એ હેતુને આપણે સિદ્ધ કરી શકીએ અને હેતુને આપણે પરિપૂર્તિ કરી શકીએ પછી છે પોષણ આરોગ્ય અને શિક્ષણ દ્વારા બાળકની પોષણ અને આરોગ્ય અંગેની સામાન્ય કાળજી અંગે માતાઓની કાર્યદક્ષતા વધારવી આજે માતાને એ કેન્દ્રિત કરવાના છે કે ભાઈ તમારા આ બાબતે શું કરવું જોઈએ બાળક જમવા બેસે છે ત્યારે શું જમે છે કેવી રીતે જમે છે કેટલું જમે છે જમવા સમયે આપણે બાળકની સાર સંભાળ કે છે રાખવી જોઈએ જોવું જોઈએ આરોગ્ય માટે પણ આપણે જોવાનું છે કે આરોગ્યનું સ્તર ને જો સુધારવું હોય તો જુદા જુદા પોષણ મૂલ્ય વિશેનું જ્ઞાન માતાને હોવું જોઈએ જો માતાને ન હોય તો બીજાની પાસેથી લઈ બીજા દ્વારા અન્ય દ્વારા એને શીખવવામાં આવે છે કે તમારે તમારા બાળકને કેવો ખોરાક આપવો જોઈએ રાંધેલો ખોરાક આપો છો તો કેટલો આપો છો કાચું કાચો ખોરાક અથવા તો કાચું સલાડ આપો છો તો કેવી રીતે આપો છો નથી ખાતું તો એને ખાવા માટેના જમાડવા માટેના કેવા પ્રયત્ન કરો છો બળજબરીથી નહીં પણ શાંતિથી સમજાવી અને એની પાસે પ્રયત્ન કરાવવા જોઈએ કે જેને કારણે બાળકનું જે પોષણ છે આરોગ્ય છે એને આપણે સુધારી શકીએ એ શિક્ષણ દ્વારા જ બાળકની જે પોષણ છે એ પોષણની જે સમસ્યાઓ હોય આરોગ્યની જે સમસ્યાઓ હોય એ એને વાકેફ કરવા જોઈએ કે કયા પ્રકારનું છે બાળક શા માટે નથી જમતું ઓછું જમે છે વધારે જમે છે અથવા તો નથી પચતું આ બધા જ વિધાનોને ધ્યાનમાં રાખી અને માતાને ખાસ એને એની કાર્યદક્ષતા છે અથવા તો માતાએ પોતાની જે કામગીરી છે એમાં વધારો કરવો જોઈએ એમાં એને સૂચનો જે હોય એ સૂચનોને પણ એને માન્ય રાખવા જોઈએ જેને કારણે કારણ કે માતા જે કામ કરી શકશે એવું અન્ય કોઈ કામ કરી શકવાનું નથી કારણ કે ચોવીસ કલાકમાંથી બાળક માતા સાથે એ ઘણો બધો સમય વિતાવે છે એટલે એના બાળકને માતા વધુ ઓળખી શકે છે કે મારા બાળકને કેવા પોષણની જરૂર છે શું કરવું જોઈએ એટલે માતા જે કાર્ય કરવાનું છે એ માતાએ જ કરવાનું છે અન્ય લોકો એ કાર્ય કરી શકે નહીં આ હતા આઈસીડીએસના હેતુઓ ઉદ્દેશ્યો અથવા ધ્યેય હવે જોઈશું આઈસીડીએસની સેવાઓ અથવા તો કાર્યક્રમ હવે આજે જુદી જુદી સેવાઓ છે એ સેવાઓ જો સંકલિત સ્વરૂપે આપવામાં આવે તો વધુ સારી અસર પડે છે માટે તેની સંકલિત બાળ સેવાઓ કીધી છે એ વિચારસરણી ઉપર આધાર રાખી વિવિધ સેવાઓનો સંકુલ ચલાવવામાં અથવા તો રચવામાં આવ્યું છે હવે જેવા કે પૂરક પોષણ હવે પૂરક પોષણ એટલે શું તો જ્યારે બાળકનો જન્મ થાય છે ને ત્યારે ફક્ત માતાના દૂધ ઉપર જ આધારિત હોય છે ત્યાર પછી એ બાળક જ્યારે ત્રણથી છ માસનું થાય ત્યારે એને થોડા થોડા પ્રમાણની અંદર છ મહિના પછી એને પૂરક પોષણ આપવામાં આવતું હોય છે શરૂઆતમાં એને કોઈ પૂરક પોષણની જરૂરિયાત રહેતી નથી બધું જ એને માતાના દૂધમાંથી પ્રાપ્ત થઈ જતું હોય છે છ માસ પછી એ બાળકને વિનિંગ ફૂડ આપવામાં આવે પૂરક પોષણ આપવામાં આવે પણ એ પૂરક પોષણ આપતી વખતે ઘણું ધ્યાન રાખવું પડે છે કે શું આપવું જોઈએ લિક્વિડ છે સેમિસોલિડ છે સોલિડ છે આવા ત્રણ પ્રકારના આહારોનું આયોજન કરેલું હોય એ પ્રમાણે બાળકને ટી સ્પૂનથી શરૂઆત કરી અઠવાડિયા સુધી અને ત્યાર પછી એ ટી સ્પૂનમાંથી ટેબલ સ્પૂન ઉપર જવું જોઈએ પચે છે કે નથી પચતું એ પણ જોવું જોઈએ કારણ કે બાળકને દાંત પણ આવેલા નથી હોતા ત્યારે આ બાળકને આવા પ્રકારના આહારોનું આયોજન કરવું જોઈએ પૂરક પોષણની અંદર પણ આપણે જોઈએ છીએ શાકભાજી છે અનાજ છે કઠોળ છે આના આપણે ઉપયોગ કરતા હોય છે આવા બાળકોને જુદા જુદા પ્રકારના અનાજ કઠોળ શાકભાજી વત્તા દહીં આ બધામાંથી પ્રોટીન છે કેલ્શિયમ છે જુદા જુદા પ્રકારના જે પ્રજીવકો છે એ પ્રજીવકો કે છે પ્રાપ્ત થતા હોય છે દૂધને આપણે સમતોલ આહાર માનીએ છીએ તો બાળકના આહારની અંદર દૂધનો પણ આપણે સમાવેશ કરવો જોઈએ ફળોનો પણ સમાવેશ કરવો જોઈએ અને સાથે સાથે ઋતુ અનુસાર જે કાંઈ ફેરફારો થાય છે એ ફેરફારોને અનુસાર શાકભાજીમાં પણ ફેરફાર લાવવા જોઈએ પૂરક પોષણની અંદર આપણે જોવાય કે બાળકને પચી શકે તેવો બાળકને પસંદ છે એવો નહીં પણ બાળકને જરૂરી છે એવા આહારોનું આયોજન કરી જુદા જુદા પ્રકારે એકને એક પ્રકારે નહીં ઘઉંમાંથી રોટલી જ બને એવું નથી ઘઉંમાંથી અનેક પ્રકારની વસ્તુઓ બને બાજરામાંથી રોટલો બને એવું જ નથી બાજરામાંથી અનેક પ્રકારની વસ્તુઓ બને છે અનેક પ્રકારની વાનગી બને છે આ વાનગીનો ઉપયોગ કરી અને બાળકના જે પોષણ છે એ પોષણ આપવું જોઈએ જે પૂરક પોષણ આપીએ છીએ એ પૂરતું હોવું જોઈએ અપૂરતું નહીં પોષણને મૂલ્ય હોવું જોઈએ એમાં તળેલું તીખું આપણે જોઈએ છીએ કે આ બધાનો આપણે નિષેધ કર્યો છે ઓછું ખાવાનું છે આ તો બાળક છે બાળકને તો આવું બધું બહુ ભાવશે ચટપટું પણ આપણે એને ચટપટું નથી આપું આપણે એના આરોગ્યને ધ્યાનમાં રાખી અને પોષણની વ્યવસ્થા કરવાની છે બીજી વાત છે રસીકરણ હવે રસીકરણ તો બાળક જન્મે ને ત્યારથી એક મહિનાનું થાય ત્યારે એને રસીકરણના કાર્યક્રમ વિશેની માહિતી આપવામાં આવતી હોય છે જુદા જુદા પ્રકારની રસીઓ દ્વારા બાળકના આરોગ્યના સ્તરને અથવા તો રોગપ્રતિકારક શક્તિને આપણે વધારી શકીએ છીએ આ રોગ પ્રતિકારક શક્તિ એટલે એ કે બાળકમાં રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ ઓછું હોય એટલે આવી રસીકરણ દ્વારા એને રોગપ્રતિકારક શક્તિ આપવામાં આવે છે આવી શક્તિઓ આવી રસીકરણ છે એનું જ્ઞાન માતાને પણ આપવું જોઈએ કે જેને કારણે સમયાનુસાર બાળકને રસીકરણ કાર્યક્રમ દ્વારા જુદા જુદા પ્રકારની રસીઓ જે તે સમયે જેટલી લેવાની હોય એટલી એ પરિપૂર્ણ કરી શકે એના માટેના પ્રયત્નો પણ આજે આ સંસ્થા કરતી હોય છે ત્રીજી વાત છે પોષણ અને સ્વાસ્થ્ય પ્રશિક્ષણ પોષણ આપણે ઘણી વાત વાત કરી ચૂક્યા છે કે પોષણ કેવું હોવું જોઈએ આપણા શરીરને જો પુષ્ટિ આપે વિકાસ કરે તેવું પોષણ નહીં હોય તો આપણે વિકાસ કરી શકવાના નથી અપૂરતું પોષણ હોય કુપોષણ હોય પોષણ મૂલ્યો ઓછા મળતા હોય એટલે આપણું શરીર ધીમે ધીમે છે ને પાછળ ધકેલાતું જાય છે આજે આપણે જોઈ શકીએ છીએ કે મોટાભાગના બાળકોની અંદર આપણે લોહીની કમી અથવા તો હિમોગ્લોબિનનું પ્રમાણ હોય એ ઓછું હોતું હોય છે કારણ કે પોષણ મૂલ્યનું સ્તર જો ઓછું હોય અથવા તો એ ન લઈ શકતા હોય વધારેમાં વધારે સારું પોષણ તો આવી ઘણી બધી જે અપૂરતા અપૂર્તતા છે એ શરીરની અંદર કે છે આવતી જાય છે સાથે સાથે સ્વાસ્થ્ય પણ કથળે છે જેને કારણે અશક્તિનું પ્રમાણ આવે કાર્ય ન કરી શકે થોડુંક કામ કરે તો થાકી જાય છે ચાલીને ક્યાંય જતા ન હોય આજે આપણે જોઈએ છીએ મોટા ભાગના બાળકોનું ચાલવાનું ઓછું થઈ ગયું છે એને પરિણામે બાળકમાં આજે છે ને જે રસરૂચિ અથવા તો જે પુષ્ટિ હોવી જોઈએ એવી પુષ્ટિ કે છે હોતી નથી એટલે પ્રશિક્ષણ છે આવા પ્રશિક્ષણો એને આ લોકો દ્વારા જે જેની પાસે શિક્ષણ છે જેની પાસે આવી માહિતી છે એ માહિતી દ્વારા એવા બાળકોના માતાઓને આપવામાં આવે છે જેને કારણે બાળક એ પોતાનું માતા છે એ બાળકનું ધ્યાન વ્યવસ્થિત રીતે રાખી શકે પછી છે શાળા પૂર્વેનું અનૌપચારિક શિક્ષણ હવે શાળા પૂર્વેનું અનૌપચારિક શિક્ષણ એ ચિત્રો દ્વારા આપવામાં આવતું હોય છે એ બાળકોને પોસ્ટર દ્વારા આપવામાં આવતું હોય છે બાળવાર્તા દ્વારા આપવામાં આવતું હોય છે બાળ ગીત દ્વારા આપવામાં આવતું હોય છે કારણ કે શાળાએ જ જતું પણ આવા બાળકોને શિક્ષણ આવી ઔપચારિક પદ્ધતિથી આપી અને બાળકને જુદા જુદા પદાર્થો જુદી જુદી વસ્તુઓ એના દ્વારા એને માહિતગાર કરવામાં આવતું હોય છે આ ઉપરાંત આ બાળકોને જે પ્રમાણેનું કાર્ય કરવું હોય પ્રવૃત્તિઓ કરવી હોય એવી પ્રવૃત્તિઓનું પણ અહીંયા આયોજન કરવામાં આવે છે પછી છે સ્વાસ્થ્ય પ્રશિક્ષણ હવે સ્વાસ્થ્ય પ્રશિક્ષણની સાથે સાથે સંદર્ભ સેવાઓનું પણ અહીં આયોજન કર્યું છે આ ઉપરાંત આ સંસ્થા કિશોરીઓ માટેના પણ કાર્યક્રમો કરતા હોય છે એટલે સગર્ભા માતા હોય સ્ત્રીઓ હોય અથવા તો બાળકો છે કે જે નિમ્ન જૂથમાંથી આવે છે જે લોકોને સારું પૌષ્ટિક પોષણ નથી મળતું એ લોકોની પણ આવી માહિતી આપવામાં આવતી હોય છે કે જેના કારણે બાળકોને સારું પોષણ અને પ્રમૂલ્ય મળે પછી છે આઈસીડીએસના લાભાર્થીઓ લાભ કોને કોને મળે કયા બાળકોને લાભ મળે છે તો કે પેલું ત્રણ થી નીચેના વર્ષથી નીચેના બાળકોને શું મળે કઈ સેવાઓ તો કે પૂરક પોષણ સ્વાસ્થ્ય પરીક્ષણ સંદર્ભ સેવાઓ પછી ત્રણ થી છ વર્ષની ઉંમરના બાળકોને શું મળે તો કે પૂરક પોષણ રસીકરણ સ્વાસ્થ્ય પ્રશિક્ષણ સંદર્ભ સેવાઓ અને અનૌપચારિક શિક્ષણ પછી ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતા એને પૂરક પોષણ રસીકરણ પ્રશિક્ષણ સંદર્ભ સેવાઓ તેમજ પોષણ અને સ્વાસ્થ્ય શિક્ષણ અને સોળથી થી પિસ્તાલીસ વર્ષની સ્ત્રીઓ જેને પોષણ અને સ્વાસ્થ્ય શિક્ષણ આપવામાં આવે હવે બીજી સંસ્થાઓ વિશે માહિતી મેળવશું કે ઘોડિયા ઘર એટલે શું જેવી રીતે આઈસીડીએસ છે એવી જ રીતે આ ઘોડિયા ઘર અને ડે કેર સેન્ટર છે ઘોડિયાઘર કોને કહેવાય ઘોડિયા ઘરનું બીજું નામ છે બાલ સાંગોપાંગ કેન્દ્ર કે જ્યાં બાળકોને સાર સંભાળ લેવામાં આવે છે કેવા બાળકો કે જેની માતા અને પિતા સર્વિસ કરે છે કામ ધંધે જાય છે આવા બાળકોને કોણ રાખે એવા બાળકો માટે આજે આપણા સમાજની અંદર ઘોડિયાઘરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે બે માસથી પાંચ વર્ષ સુધીના બાળકને રાખવાની જે વ્યવસ્થા કરવામાં આવે છે તેને ઘોડિયાઘર કહેવામાં આવે છે આ પ્રવૃત્તિની શરૂઆત ખાસ કરીને રશિયા જર્મન અમેરિકા વગેરે દેશોએ કરેલી છે હાલના સમયમાં ભારતમાં પણ ઘોડિયાઘરની પ્રવૃત્તિઓ ચાલે છે ઈસવીસન ઓગણીસો ને માં કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ દ્વારા ઘોડિયાઘરની વ્યવસ્થા કરી હતી તેનો મુખ્ય ઉદ્દેશ એવા બાળકોની દેખરેખ અને સંભાળ કરવાનો છે કે જેની માતાઓ વ્યવસાય કે નોકરીમાં જોડાયેલી હોય હોય કે બીમાર હોય મહિલાઓ વ્યવસાયમાં જોડાય અને સંયુક્ત પરિવારનું વિઘટન થવાથી ઘોડિયા ઘરની આવશ્યકતા ઊભી થઈ યુરોપમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ મોટા મોટા કારખાનાઓ અને ફેક્ટરીઓ શરૂ થઈ ત્યારે મજૂર બહેનોના બાળકોની સંભાળનો પ્રશ્ન દૂર કરવા માટે આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી આજે મોંઘવારી વધતી જાય છે જીવન જીવવાની પદ્ધતિમાં ઘરમૂળ ફેરફાર થયા છે જરૂરિયાતો વધી ગઈ છે આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા સ્ત્રીઓ પણ પુરુષો સાથે નોકરી કરતી થઈ છે આપણા દેશમાં ઘણી બહેનો નોકરી કરે છે કારખાનાઓમાં કામ કરે છે તેથી કમાવવા જનાર માતાના બાળકોને સાચવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો અને તે પ્રશ્નના નિવારણમાં ઘોડિયાઘર અસ્તિત્વમાં આવ્યું આવા ઘોડિયાઘરો ચલાવવાની વ્યવસ્થા કારખાના અને ઉદ્યોગોના માલિકો પણ કરે છે કારખાનામાં કે મિલોમાં આવા ઘોડિયાઘરની વ્યવસ્થા કરવામાં આવે છે ઘોડિયાઘરમાં બાળક માટે જરૂરી સગવડો હોય છે જેવા કે હવા ઉજાસવાળા મોટા ઓરડામાં નાના બાળકો માટે ઘોડિયા નાના પલંગ તેમજ જીવન જરૂરિયાતની બીજી વસ્તુઓ રાખવામાં આવે છે માતા કામ પર આવે ત્યારે બાળકને ઘોડિયા ઘરમાં મૂકી આવે છે અહીં બાળકને પૂરતો આરામ મળે છે બાળક માટે દૂધ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આમાં રમકડા અને રમતના જરૂરી અન્ય સાધનો પણ રાખવામાં આવે છે બાળકો રમે છે આરામ કરે છે સારા વાતાવરણમાં ઉછરે છે માતાનો બાળકનો બાળકો સાચવવાનો પ્રશ્ન હળવો બને વિશેષમાં માતા ઘોડિયા ઘરમાં જઈ બાળકને જોઈ શકે છે અને દૂધ પણ પાઈ શકે છે તાલીમ પામેલા બહેનો બાળકોની સંભાળ લે છે આ ઉપરાંત કામવાળા બહેનો આયાઓ ડોક્ટરો વગેરે પણ ઘોડિયાઘરમાં બાળકની વ્યવસ્થા માટે રાખવામાં આવે છે ઘોડિયાઘરમાં બાળકની દેખરેખ રાખવાની હોય છે બાળ મંદિર જેવું કાર્ય અહીં થતું નથી મોટા શહેરોમાં ઘણા ખાનગી ઘોડિયા ઘોડિયાઘરો પણ ચાલે છે આપણા દેશમાં ઘણા મોટા શહેરોમાં કે જ્યાં મોટા ઉદ્યોગોનો વિસ્તાર ઘોડિયાઘરની વ્યવસ્થા કરવામાં આવે છે છતાં જોઈએ તેટલો હજી તેનો વિકાસ થયો નથી હાલના સંજોગોને ધ્યાનમાં લઈ મોટાભાગની બહેનો વ્યવસાયિક બની ગઈ છે આ બહેનોને પોતાના નાના બાળકોને સાચવવાનો પ્રશ્ન નડતો હોય છે આ પ્રશ્નને હલ કરવા રાજ્ય અથવા મ્યુનિસિપાલિટીઓ આવા ઘોડિયાઘર વિસ્તાર પ્રમાણે ચલાવવા જોઈએ તેમજ મધ્યમ વર્ગને પોસાય તેવી ફી પણ રાખવી જોઈએ મોટા ઉદ્યોગો જેવા કારખાના મિલમાં પણ ઘોડિયાઘરની વ્યવસ્થા પ્રત્યે માલિકોએ ધ્યાન આપવું જોઈએ હવે આ ઘોડિયાઘરનો પ્રશ્ન છે ને એમાં કાં સાયકોલોજી અથવા બાળ મનોવૈજ્ઞાનિકનું જેને જ્ઞાન હોય ને તેવા સંચાલિકા બેન હોવા જોઈએ કે જેને કારણે બાળકને સાચવી શકે એને સંભાળી શકે એને સમજી શકે જો એને બાળ માણસનું જ્ઞાન નહીં હોય ને તો એ બાળકને સમજી શકશે ને કારણ કે બાળકની સાથે તો બાળક જેવું જ કાર્ય કરવું જોઈએ તો જ આગળ વધી શકે ત્યાર પછી છે તેનો કાર્યક્રમ તેની પ્રવૃત્તિઓ શું તો કે ઘોડિયા ઘરમાં નીચે મુજબના કાર્યક્રમો હોય છે પેલું દૈનિક અથવા સાપ્તાહિક શારીરિક નિરીક્ષણ કાં દરરોજ હોય સાપ્તાહિક હોય એવું શારીરિક રીતે ડોક્ટરો દ્વારા બાળકોનું નિરીક્ષણ કરવામાં આવે છે જેને કારણે જાણી શકાય છે કે બાળકને કોઈ પણ પ્રકારની બીમારી નથી બીજું શિશુઓને નિશ્ચિત સમય પર દૂધ પીવડાવવાની અને નાસ્તો કરાવવાની વ્યવસ્થા જરૂરી જેવો સમય હોય એ પ્રમાણે બાળકને નાસ્તો અને દૂધ પીવડાવવા માટેની પણ નક્કી કરેલા સમય આપવું જ જોઈએ નહીં આપીએ તો એ બાળકને પોષણ મળવાનું નથી શક્ય હોય તો સ્તનપાનની વ્યવસ્થા પણ ગોઠવી કે માતા આવી અને પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે નિયમિત આરામ જો બાળક આરામ નહીં કરે તો એટલે આરામ કરાવવા માટે ને કરવા માટે સારા પારણા અથવા પલંગ પણ હોવા જોઈએ કે જેને કારણે બાળક પોતાની રીતે પોતે કાર્ય કરી શકે છે અથવા તો સૂઈ શકે છે અને નિયમિત આરામ નહીં હોય તો એ પણ એ પ્રવૃત્તિ એડે જશે નિયમિત રમતગમત તથા મનોરંજનની વ્યવસ્થા હવે રમત ગમત માટે રમકડા હોવા જોઈએ બાળક રૂમમાં રમી શકે તે પ્રમાણેની રમતોનું આયોજન કરવું જોઈએ રમાડનાર જોઈએ કારણ કે બાળક એકલું એકલું રમશે નહીં અને રમવા માટે બીજા અન્ય મિત્રોની પણ જરૂર પડશે એટલે સંચાલિકાબેન હોય અથવા રાખનાર બહેનો હોય એ બાળકને આવી રીતે રમાડી શકે તે માટેની પણ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ મનોરંજન તો કે એને સંગીત એના સાધનો આપવા જોઈએ જુદા જુદા બાળકોને જુદા જુદા પ્રકારની જેમાંથી એને મનોરંજન મળે બાળ વાર્તા છે બાળ ગીત છે બાળ નાટક છે અથવા તો જોડકણાઓ છે આવું બધું બાળકને બોલાવવું જોઈએ કે જેના કારણે બાળકનું ભાષા ભંડોળ પણ વધે અને એને મનોરંજન પણ મળે છે પછી છે સ્થળ કે ઘોડિયાઘર કઈ જગ્યાએ કે કયા સ્થળે હોવું જોઈએ તો કે ઘોડિયા ઘર એવા કાર્ય હોય ત્યાં ઘોડિયા સમયમાં માતા બાળક પાસે આવી શકે ઘોડિયા ઘર કારખાનામાં એવી જગ્યાએ ન હોવું જોઈએ કે જ્યાં ધુમાડો ગંદકી અને અવાજ આવતો હોય એ નર્સરીમાં પણ એવું જ છે કે જો આનાથી દૂર હશે ને તો જ બાળક પોતે શાંતિથી રહી શકશે અથવા તેનો વિકાસ કરી શકાશે પછીનું મકાન ઘોડિયા ઘરનું મકાન બનાવતી વખતે નીચેની બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ એક મકાન ગરમી પ્રતિરોધક સામગ્રીથી બનાવેલું હોવું જોઈએ ગરમી પણ નહીં અને ઠંડી પણ નહીં એવી પ્રતિરોધક સામગ્રીથી બનાવેલું હોય તો એ સરળ રહેશે બીજું મકાનની દિવાલ પાકી અને પાણી અવરોધક હોવી જોઈએ પાકી દિવાલ નહીં હોય તો નહીં થઈ શકે ત્રીજું તળિયાથી છત સુધી મકાનની ઊંચાઈ દસ ફૂટ જેટલી હોવી જ જોઈએ પછી ઓરડામાં હવા ઉજાસ માટે જરૂરી એવા બારી બારીબારણા વેન્ટિલેશન અને પડદા પણ હોવા જોઈએ કે જેને કારણે બાળકને શાંતિ પણ મળે અને બહારની જે ગરમ હવા છે એ પણ અંદર આવી શકે નહીં મકાનમાં પીવાનું પાણી લેટ્રિન બાથરૂમ વગેરેની વ્યવસ્થા હોવી જોઈએ સમયાંતરે મકાનનું નિરીક્ષણ કરવું જોઈએ ઘોડિયા ઘરમાં દરેક બાળક માટે લગભગ વીસ સ્ક્વેર ફૂટ જગ્યા હોવી જોઈએ આ ખાલી એની ગણતરી કરી છે એના નિયમો ઘોડિયા ઘરમાં પ્રવેશ માટેના નિયમો નક્કી જ હોવા જોઈએ બાળકની શારીરિક તથા માનસિક સ્વસ્થતાની તપાસ આ પેલા કરાવી જોઈએ જે બાળક ઘોડિયા ઘરમાં આવે એ પહેલાં તપાસ કરેલી હોવી જોઈએ બીજું બાળકની ઉંમર ઓછામાં ઓછી ત્રણ વર્ષની હોવી જોઈએ માતા પિતાને આવકની માહિતી જો ઓછી આવક ધરાવતું હોય તો એ અનેક પ્રકારના બીજા જે ઘોડિયા ઘરો છે એના પણ એ પોતે એનો સમાવેશ કરી શકશે એના રજિસ્ટરો કયા કયા હોવા જોઈએ તો કે હાજરી પત્રક દૈનિક તથા સાપ્તાહિક કાર્યક્રમની માહિતી પ્રત્યેક બાળકનું વ્યક્તિગત કાર્ડ આઈ કાર્ડ જેમાં તેનું નામ પિતાનું નામ ઉંમર સરનામું અને વજન આ બધી માહિતી એના કાર્ડમાં આપેલી હોય પછી છે સાધન સામગ્રી કઈ ગોળિયા ઘર ચલાવવું છે તો સાધન સામગ્રી વગર ચલાવી લેવાશે નહીં બાળક માટે ગોળિયા ઘર પછી બિસ્તર ગાદી તકિયા ચાદર વગેરે મોટા બાળકો માટે ખુરશી વાસણો જેવા કે ડીશ ગ્લાસ ચમચી વગેરે દૂધ અને નાસ્તો બનાવવાના વાસણો ચોખ્ખા હોવા જોઈએ સારા હોવા જોઈએ સારી જે ધાતુ છે એના હોવા જોઈએ રમકડા બાળકોને રમવા માટે જુદા જુદા મટીરીયલમાંથી બનાવેલા રમકડાં કે જે બાળકને વાગી ન જાય એનો કલર ન જાય તેવા રમકડા બાળકને આપવા સાબુ તેલ દાંતિયો ટુવાલ પાવડર વગેરે બાળકો માટેના કપડાં પણ ત્યાં હોવા જોઈએ કે જેને કારણે કપડાં બગાડે તો પણ બાળકને બીજા કપડાં હોય તો એ પોતે પોતાનું કાર્ય કરી શકે કર્મચારીઓ માટે ટેબલ ખુરશી સામાન રાખવા માટે કબાટ વગેરે અને ફર્સ્ટ એઇડ બુક પ્રાથમિક સારવારની પેટી કે જેમાં અચાનક કોઈ પણ પ્રકારની કાંઈ ઈજા થાય તો બાળકને આપણે સારવાર આપી શકીએ સાધન સામગ્રી ખરીદતી કે બનાવતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે તે મજબૂત ટકાઉ અને સુરક્ષિત હોય સમયાંતરે રિપેરિંગ કરાવવું જરૂરી છે હવે છે કર્મચારી એક વર્ષની ઉંમર સુધીના પ્રત્યેક બાળકો માટે એક કાર્ય કરતા એક થી બે વર્ષની ઉંમરના પ્રત્યેક દસ બાળકો માટે એક કાર્યકર્તા કરતા બે થી ત્રણ વર્ષની ઉંમરના પ્રત્યેક બાળકો માટે એક કાર્ય